નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં સ્વાગત છે આપનું. હું છું સિદ્ધાર્થ. ભારતના ચંદ્રયાન 2ના લેન્ડિંગને લઈને દેશ જ નહીં દુનિયાભરમાં ચર્ચા જાગી ચૂકી છે. ચંદ્રયાન 2ના મિશનને પૂરું કરવા માટે ઇસરોના જેટલા પણ વૈજ્ઞાનિકો છે તેમણે દિવસ રાત મહેનત કરી છે અને 10 વર્ષથી સતત અવિરત આ મહેનતનો સિલસિલો આગળ વધતો ગયો. તેમણે પોતે જ લેન્ડર અને રોવર બનાવ્યા અને અત્યાર સુધી અમેરિકા, રશિયા, ચીન તેમના ચંદ્રયાન ચંદ્ર પર મોકલી ચૂક્યા છે, પરંતુ આ તમામ યાન તેમણે ઉત્તરી ધ્રુવ પર મોકલ્યા, ત્યારે ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં યાન મોકલનાર ભારત પ્રથમ દેશ છે. ચંદ્ર પર ખનિજ, પાણી, જીવનની શક્યતાઓ છે કે કેમ તે અંગે માહિતી મેળવવાનો આ યાન પાછળનો એક મોટો હેતુ છે. આ શોધથી ભારત સાથે સમગ્ર દુનિયાને ફાયદો થશે, તો ચંદ્ર પર ભૂકંપ આવે છે કે કેમ તેનાથી પણ આ બધી જ માહિતીઓ મળશે. વિક્રમ લેન્ડર પાસેથી આ માહિતીઓ સમગ્ર દેશને અને દુનિયાને મળશે. ઉપરાંત ત્યાં થર્મલ અને ગુરુત્વાકર્ષણ કેટલું છે તે પણ ચકાસવામાં આવશે. જ્યારે રોવર ચંદ્રની સપાટી પર રાસાયણિક તપાસ કરશે કે ત્યાં તાપમાન અને વાતાવરણમાં ભેજ છે કે કેમ, પરીક્ષણો થશે, નવા નવા અનુભવો સામે આવશે અને 2023-24ના ભાવિ ચંદ્રયાન 3 પ્રોજેક્ટમાં નવી ટેકનોલોજી નવી દિશામાં આગળ વધશે. તો આ સાથે જ અમે મિશન મૂનની કરીશું શરૂઆત. તો મિશન મૂનને લઈને કઈ રીતે ભારત આગળ વધી રહ્યો છે, શું આખરે થઈ રહ્યું છે, આના પાછળનું વિજ્ઞાન શું કહે છે? લોકોને તો ફક્ત એવું લાગે છે કે ચંદ્ર પર આપણે પહોંચી ગયા, પણ એ ચંદ્ર પર પહોંચવા પાછળની સમગ્ર પ્રક્રિયા શું છે, તેના પાછળનું સાયન્સ શું છે, તેમાં કેટલી મહેનત ગઈ, આખરે આ થાય છે તો કઈ રીતે થાય છે, એવા ઘણા બધા પ્રશ્નો મારા મનમાં છે અને આપના મનમાં પણ હશે. તે બધા જ પ્રશ્નોનો જવાબ આપવા માટે 2 નિષ્ણાતો અમારા સાથે અહીં સ્ટુડિયોમાં હાજર છે. આપને અમે અવગત કરાવી દઈએ, અમારા સાથે નાગેન્દ્ર વિજય, જે ખૂબ જ જાણીતું નામ છે, આમ તો બહુ લો પ્રોફાઇલ છે પણ આ વખતે અમારી સાથે જોડાયા છે. સફારી મેગઝીન ના તંત્રી પણ છે, સતત વર્ષોથી સફારી મેગઝીન જે સૌ કોઈ ગુજરાતીઓ વાંચતા રહ્યા છે. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નાગેન્દ્ર સાહેબ આપ આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બીજા રમેશભાઈ ગઢવી અમારી સાથે છે, જે સિનિયર એસોસિએટ પ્રોગ્રામર છે વિરસદમાં. સર, આપનું પણ રમેશભાઈ સ્વાગત છે. બંને સાથે અમે વાતચીત કરીશું. બહુ ઘણા બધા એવા પ્રશ્નો છે જે તેના પ્રશ્નોના જવાબ અત્યાર સુધી મળ્યા નથી. નાગેન્દ્રભાઈ, ચંદ્રયાન 2 મિશન આખરે મિશન છે શું? સૌ પ્રથમ જે મૂળ પ્રશ્નની અમે વાત કરીએ, અને આનો હેતુ શું? જો મૂળ પ્રશ્ન પર આવીએ તો સૌથી પહેલી વાત હું જે કહેવા માંગુ છું ને, કે જે બહુ જ મહત્વની છે, ચંદ્રયાન 2 નિમિત્તે વધારે મહત્વની છે, એ વાત એ છે કે વર્ષો પહેલાં જ્યારે વિક્રમ સારાભાઈએ નક્કી કર્યું કે ભારતે અંતરિક્ષમાં સંશોધન કરવું, એ વખતે આપણી પાસે રોકેટ વિજ્ઞાનીઓ નહોતા અને મોટાભાગના જે વિજ્ઞાનીઓ હતા એ જુદા જુદા ક્ષેત્રના હતા. વિક્રમભાઈએ એમને કહ્યું કે ભલે તમે રોકેટ શાસ્ત્રી નથી પણ તમે વિજ્ઞાનીઓ તો છો, એટલે બ્રહ્મપ્રકાશ છે, પછી ડૉક્ટર પ્રફુલ ભાવસાર કે જેઓ સેકના ડાયરેક્ટર પણ હતા, આરામુદ્દમ એવા બધા કેટલાય જણાને એમણે ભેગા કર્યા અને ત્રિવેન્દ્રમ ખાતે કે જ્યાં ચુંબકીય વિશ્વવૃત્ત આવેલું છે ત્યાં એમણે એક રોકેટ મથક સ્થાપ્યું જેમાં અબ્દુલ કલામ પણ હતા, બહુ યુવાન. હવે આશ્ચર્યની વાત એ છે કે આમાંનો એકેય વિજ્ઞાની રોકેટ શાસ્ત્રી નહોતો. આરામુદ્દમની વાત કરું કે જે બહુ ઊંચા હતા, 6 ફૂટ 2 ઇંચના, એ ભાભા એટમિક સેન્ટરના ડાયરેક્ટમાંથી આવેલા, એટલે એનો વિષય અણુવિજ્ઞાન હતો, રોકેટ શાસ્ત્ર જરાય નહીં. આપણે ત્યાં પહેલા જે રોકેટ શાસ્ત્રી આવ્યા કે જ્યારે આપણા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા અમેરિકા તરફથી ક્રાયોજેનિક એન્જિનના અને બીજા બધા બહાના હેઠળ, એ પ્રોફેસર વસંત ગોવારીકર હતા કે જે બ્રિટનમાં મિસાઇલના પ્રયોગો કરતા હતા અને એમણે જોયું કે ભારતને સ્વાવલંબી બનાવવા માટે હવે મારે ત્યાં જવાની જરૂર છે, ત્યારે અહીંયા આવ્યા. આ મોટામાં મોટી વાત આ છે કે તમે રોકેટ શાસ્ત્રી નથી છતાં આજે તમે ચંદ્ર સુધી પહોંચી ગયા છો. આ મોટામાં મોટી વાત છે, બહુ ઓછા લોકોના ધ્યાનમાં છે, પણ આની પાછળનો પ્રેરણા સ્ત્રોત જે હતા અને વિક્રમભાઈ હતા. એટલે આ અત્યારે જે નામ આપ્યું છે લેન્ડરનું એ ખરેખર બહુ જ અનુરૂપ છે, કારણ કે આ એક એમની જે વિઝન હતી એમની આ ફળશ્રુતિ દેખાઈ રહી છે આપણને. મુખ્ય વાત એ છે ચંદ્રયાન 2ની કે
એ અત્યારે એનું જે ઓર્બિટર છે એ લગભગ 35 કિલોમીટર ઊંચે પોલ ટુ પોલ એટલે કે ધ્રુવીય ભ્રમણ કક્ષામાં ફરી રહ્યું છે. હવે ધ્રુવીય ભ્રમણ કક્ષામાં 35 કિલોમીટર એટલે લગભગ 1,14,000 ફીટ થાય, જે લેવલે અમેરિકાના અને રશિયાનું MiG-25 પણ ઉડતા હોય છે. પણ ત્યાં ગુરુત્વાકર્ષણ આપણા કરતા છઠ્ઠા ભાગનું છે, પૃથ્વી કરતા છઠ્ઠા ભાગનું છે. આ છઠ્ઠા ભાગનું ગુરુત્વાકર્ષણ છે એટલે આટલી નીચી ભ્રમણ કક્ષા જાળવી શકાય છે. હવે જ્યારે ચંદ્રયાન સમય આવશે ઉત્તરાયણનો, ત્યારે આ જે ચંદ્રયાન છે એમાં કેટલાક સાધનો છે કે બે ગર્તાઓ છે, ક્રેટર્સ જેને કહેવાય, એની બરાબર વચ્ચે ઉતરવાનું છે એને. તો એના મોનિટરિંગ માટે આ ચંદ્રયાનમાં લેસર ઓલ્ટિમીટર છે અને KU બેન્ડનું બીજું ટ્રાન્સમીટર છે, એ પણ ઓલ્ટિમીટર જ છે. આ બધાથી ચારે બાજુથી સર્વેક્ષણ કરશે અને સર્વેક્ષણ કરીને નક્કી કરશે કે કઈ જગ્યા એવી છે કે જ્યાં ઉતરી શકાય એમ છે. અને આ ઉતરાણ કરવામાં લગભગ 30 થી 50 મિનિટ જેટલો સમય થશે. હવે અહીંયા ન્યૂટનના સિદ્ધાંતો લાગુ પડે છે. જે કંઈ ગણતરી કરવાની છે, જે કંઈ ગણતરી કરવાની હોય છે, એ ગણતરી બધી મિલી સેકન્ડના પણ અમુકના ભાગ જેટલી હોય છે. એટલે કે 1 સેકન્ડના 100,000મો ભાગ એટલે 1 મિલી સેકન્ડ થાય છે, એનાથી બી ઓછું કરવાનું હોય છે. એ બરાબર એ જ સમયે થ્રસ્ટર દબાવવું જોઈએ, રિટ્રોસ્ટ્રક્ચર. હવે મિસાઇલ એ જ્યારે પારાબોલિક એટલે કે પરવલય આકારમાં નીચે ઉતરે છે ત્યારે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ એને ખેંચે છે એટલે એને પતન તો થાય જ છે. પણ પતન પૃથ્વી પર થાય એના કરતાં છઠ્ઠા ભાગના વેગે જ થતો હોય છે, કારણ કે એનો ગુરુત્વાકર્ષણ બળ જ પૃથ્વી કરતાં છઠ્ઠા ભાગનું છે. પણ તો પણ એને એનું જે પતન છે એને ખાળવા માટે અને એને ધીમે ધીમે ઓછું કરવા માટે રિટ્રો રોકેટ લગાડવામાં આવ્યા છે, જે લિક્વિડ છે, સામાન્ય રીતે હાઇડ્રોજીન ભરેલું હોય છે થ્રસ્ટરમાં, કે જે છૂંકારો કાઢે. એ જ્યારે નીચે આવશે ત્યારે એનું જે બધી તરફના જે લેસર ઓલ્ટિમીટર અને બીજા સેન્સર્સ બધા જે છે એ નક્કી કરશે કે આ જગ્યા ઉતરવા લાયક છે કે કેમ છે કે કેમ. અને એ ઉતરશે ત્યારે એને, અને બીજું છે કે એને બધી તરફ થ્રસ્ટર પણ છે એટલે આગુ પાછું થઈ શકે એમ છે. હવે નીલ આર્મસ્ટ્રોંગ જ્યારે ઉતર્યો, એલ્ડ્રિન અને નીલ આર્મસ્ટ્રોંગ, ત્યારે એમણે જ્યાં ઉતરવાનું હતું ત્યાં નહોતા ઉતરી શક્યા, થોડેક દૂર ઉતરવું પડ્યું, કારણ કે ચંદ્ર પર વાતાવરણ નથી એટલે થાય છે એવું કે ઉલ્કા જે કંઈક પડે છે ને, નાનામાં નાની ઉલ્કા પડે એ ગોબો પાડી દેતી હોય છે. એટલે આખી આખો ચંદ્ર છે ને અખડધખડ છે, તદ્દન પાછલી સાઈડ તો બહુ જ અખડધખડ છે કે જે આપણને દેખાતી નથી. તો એમાં એક સારી જગ્યા શોધવી અને એવી જગ્યા શોધવી કે જેમાંથી એક રેમ્પ છે, ઢાળ છે, એ ઢાળમાંથી રોવર બહાર નીકળશે પ્રજ્ઞાન નામનું, તો એને ચાલવા માટે, સરળતાપૂર્વક ચાલવા માટે બી એક સમતળ જમીન હોવી જોઈએ. એટલે આ બહુ ક્રિટિકલ મોમેન્ટ છે કે જ્યારે, અને બીજું છે કે તમે થ્રસ્ટરમાં સહેજ બી આગો પાછું જો કર્યું તો કાં તો પછડાય છે, કાં તો ખોટી જગ્યાએ ઉતરી જાય છે, કાં તો ફ્યુલ ખલાસ થઈ જાય છે. આ બધા પેરામીટર્સ જે એવા છે ને કે જે મિલી સેકન્ડના પણ અમુકમાં ભાગની ગણતરી માગી લે. એટલે જ્યારે બી કોઈ કમાન્ડ આપવાનો થશે ત્યારે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સાયન્ટિસ્ટ કમાન્ડ નહીં આપે, એ કોમ્પ્યુટરને કહી દેશે. કારણ કે આપણી રિફ્લેક્સ સિસ્ટમ છે એ બહુ ખરાબ છે. આપણે નક્કી કરીએ હા કમાન્ડ આપીએ, પણ પછી કમાન્ડ આપતી વખતે આપણે મોટર એક્શન કરતા હોઈએ છીએ, એટલે કે હલનચલન કરતા હોઈએ છીએ, મગજને ખબર પડે છે. પછી 320 સેકન્ડની કિલોમીટરની ઝડપે સંદેશ આપણા શરીરમાં વહે છે. આ બધો સમય બરબાદ થાય બિલકુલ નહીં ચાલે. આ બધો સમય થવો જ નહીં, બરબાદ નહીં થવો જોઈએ. એટલા માટે એક કોમ્પ્યુટરને કહી દે કે બરાબર આ જ રીતે આટલું થ્રસ્ટર આપવાનું છે, વધારે નહીં ને ઓછું પણ નહીં. આ બહુ ક્રિટિકલ મોમેન્ટ છે. અને જ્યારે ઉતરશે ને ત્યારે સૌથી મોટી સિદ્ધિ આ હશે ખરેખર. તો જ્યારે લોન્ચિંગ કરો છો ચંદ્ર તરફ ત્યારથી જ કસોટી શરૂ થઈ જતી હોય છે. પહેલી વાત એ છે કે ચંદ્ર, આમ તો ચંદ્ર આપણી ચારે બાજુ ફરે છે પૃથ્વીની એમ પણ કહી શકાય, પણ ખરેખર તો એ બંને ગોળા એકબીજાની બાજુમાં ફરે છે, ફૂદરડી લે છે. એક કોમન
એક એક કોમન ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર છે કે જેને એ લોકો ટર્ન મારે છે, ટર્ન મારે છે. એટલે એવું નથી કે ચંદ્ર આપણને પૃથ્વીને જ ફરે છે, પણ પૃથ્વી બી ચંદ્રને ફરે છે. જો ડાયાગ્રામમાં મૂકીએ તો આ વાત બરાબર સારી રીતે સમજાય. હવે થાય છે એવું કે તમે લોન્ચિંગ કરો છો ત્યારે તમારી પાસે એક વિન્ડો હોય છે લોન્ચિંગ કરવાની, કે નહીં આ મોકો છે, હવે ચંદ્ર આવી રહ્યો છે અમે છોડીએ. હવે આ ચંદ્રયાનના કેસમાં થયું એવું કે વારંવાર એને મોકૂફ રાખવાનું થયું કોઈ ને કોઈ કારણસર ટેકનિકલ, કારણ કે એમાં તો સેંકડો ટેકનિકલ તકલીફો થઈ શકતી હોય છે. તો થયું એવું કે પછી જ્યારે લોન્ચિંગ કર્યું ત્યારે ઘણા જણાએ સવાલ પૂછ્યો કે આ જતું કેમ નથી, જતું કેમ નથી, જતું કેમ નથી. હવે અમે એવું નથી હોતું જતું કેમ નથી, એ ચંદ્ર તરફ એના કારણ છે, કારણ છે. એનું કારણ એ છે કે પાર્કિંગ ઓર્બિટમાં ફર્યા કરે છે, થોડી થોડી ટ્રાન્સફર ઓર્બિટમાં એને લેવલ વધારવું પડે છે. હવે ચંદ્ર અહીંયા છે તો તમારે લોન્ચિંગ અત્યારે અહીંયાથી કરવું પડે, તો એક સમય મળે જઈને. હા, તો ચંદ્ર આમ આવે ત્યારે તમારું ત્યાં પહોંચી જ ગયેલું હોવું જોઈએ. હવે એ છે ને એવી મિલિસેકન્ડનો સવાલ જ છે. હવે એમાં પણ એવું થાય છે કે એમાં ન્યૂટનના સિદ્ધાંતો, ગતિ સિદ્ધાંત અને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત બંને લાગુ પડે છે. અને ઝીણા એ ઉપરાંત ચંદ્રનું ગુરુત્વાકર્ષણ, પછી આની વેલોસિટી જેને કહેવાય, ગતિ સ્પીડની પણ વેલોસિટી જેને કહેવાય, એ બી લાગુ પડે છે. આ બધાની ગણતરી કરો ને ત્યારે એક બે જોખમ તમારી સામેથી દૂર થાય. પહેલું જોખમ એ કે તમે ચંદ્રયાન છે એ આને બાયપાસ કરી જાય છે, જેમ તમે ટ્રેનમાં મોડા પહોંચ્યા પ્લેટફોર્મ પર, ટ્રેન નીકળી ગઈ એમ. અચ્છા, એની પહેલાં એવું થાય કે તમે જઈ રહ્યા છો અને તમે ટ્રેનની પહેલાં જતા રહો છો, એવું બી થાય તો એ પણ શક્ય છે. હવે ત્રીજી શક્યતા પાછી એ છે કે તમે જો બંનેમાં સફળ થયા ગણતરીમાં તો થાય એવું કે તમે ફરવા માંડો, કારણ કે પૃથ્વી તમને કેપ્ચર કરી લે. પણ કેપ્ચર એને એવી રીતે કરવું પડે, પકડમાં એવી રીતે લેવું પડે કે ટકરાઈ નહીં પડે, પછડાટ નહીં થાય એનો. એ પછડાટ ન થાય અને ભ્રમણ કક્ષામાં આવી જાય એની અતિ સૂક્ષ્મ ગણતરી કરવામાં આવતી હોય છે. એટલે આ બધી બાબતો છે, એક એક સેકન્ડની ચૂક બીજા દેશોએ 6 વખત મંગળ પર યાત્રાઓ મોકલી, 6-1 વખત બધા મિસ થઈ ગયા, બધા જતા રહ્યા, કારણ કે મંગળ પહોંચ્યો ત્યારે એ નહોતા પહોંચ્યા, અથવા તો એ પહોંચ્યા ત્યારે મંગળ નહોતો પહોંચ્યો. પણ આપણું આ ભારત એકમાત્ર એવો દેશ કે જેનો પહેલો જ પ્રયાસ સફળ થયો અને સૌથી પહેલા આપણે પહોંચ્યા, આ બહુ જ મોટી સિદ્ધિ હું ગણું છું. બહુ. અને આમાં જે કેલ્ક્યુલેશન છે, જે આના પાછળ જે બુદ્ધિ લગાડનાર લોકો છે, જે વિચારકો છે, જે મને લાગે છે નિષ્ણાતો છે, એમની એક્યુરેસી પણ કેટલી જબરદસ્ત હશે ને એમનું જે કહેવાય છે કે હા એ પણ કેટલું જોરદાર હશે. સંગબળ બહુ છે, ઈસરોનું સંગબળ સખત છે, એટલે એમાં તો શંકા જ નથી આપણે. અને આ રીતે તમે છેક મંગળ સુધી મોકલો અને એ ફરતું થઈ જાય તો ચમત્કાર. આપણે ઘણા બધા આના પાસાઓ છે સર, એના પર પણ આપણે ચર્ચા કરશું, પણ રમેશભાઈ તમને પણ ડિબેટમાં આગળ વધારીએ. તો આપ કઈ રીતે આને જુઓ છો ચંદ્રયાન 2 ને? જેમ કે બહુ ટેકનિકલ વાતો છે, બહુ બધી વાતો છે, પણ એક સામાન્ય માનવીને સમજાય એ આપણે એમને કઈ રીતે સમજાવી શકીએ કે આનો મહત્વ શું અને શું છે આખરે ચંદ્રયાન 2? સૌથી પહેલાં તો સમગ્ર ભારતને અને ઈસરો સંસ્થાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આપણે ચંદ્રયાન 2થી આજ રાત્રે, એટલે આવતીકાલે 7મી તારીખે ચંદ્રયાન 2 આપણું જે છે એ વિક્રમ લેન્ડર સાથે તથા રોવર સાથે ચંદ્રની સપાટી ઉપર પહેલી વખત ભારતના એક ચંદ્રયાન દ્વારા લોન્ચ થશે અને એની સપાટી ઉપર આપણે ઉતરીશું. અહીંયા મારે ખાસ બીજી વસ્તુ એક કહેવા જેવી છે, ડૉક્ટર વિક્રમ સારાભાઈ કે જેને આપણે ભીષ્મ પિતામહ કહી શકાય સ્પેસ ટેકનોલોજીના,
એની પણ આપણે આજે સેનેટેરિયન તરીકે એટલે ઉજવણી કરી રહ્યા છીએ. આજે 1919માં એમનો જન્મ થયો હતો. આજે એમના જન્મને પણ 100 વર્ષ થયા છે. તો એનું પણ આપણે ઉજવણી સમગ્ર ભારતમાં અલગ અલગ સંસ્થાઓમાં, વૈજ્ઞાનિક સંસ્થાઓમાં ઉજવી રહ્યા છીએ. ત્યારે એમને પણ એક સ્મરણાંજલિ રૂપે આ એક પગલું કહી શકાય એવું ઈસરોએ ભરેલું છે. અને તમે જોશો ઈસરોની વેબસાઇટની અંદર પણ માહિતીમાં આજના જે સ્ટેપ્સ છે એને પણ આ એક સ્મરણચાલી રૂપે જ એને ત્યાં દર્શાવવામાં આવેલા છે. અને જે લેન્ડર, જે ચંદ્રયાન 2ની અંદર જે લેન્ડર આવેલું જે છે એનું નામ પણ વિક્રમ લેન્ડર તરીકે એનું નામકરણ કરવામાં આવ્યું છે. એટલે સૌપ્રથમ તો એક ગુજરાતી તરીકે આપણે ખાસ ગૌરવ લેવા જેવી વાત છે કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ જે ગુજરાતી હતા એમને આનો સ્પેસ સાયન્સનો ખૂબ જ શોખ હતો. હવે બીજી હું વાત કરું કે આજે ચંદ્રયાનની જે શરૂઆત થઈ, ચંદ્રયાન 1 એ 2009માં આ મિશન એ પૂરું થયું હતું આપણું, 8 ને 9માં. આની આખા ચંદ્રયાનની શરૂઆત 2007થી શરૂ થઈ હતી. એનું લોકલ લેવલે સ્ટેશનો સ્થાપવાની શરૂઆત અને કેવી રીતે આગળ વધશે. છેલ્લા 10 વર્ષ ચંદ્રયાન 2ની આખી જે પ્રોસેસ જે છે એની અંદર છેલ્લા 10 વર્ષથી ઈસરોના મહાન વૈજ્ઞાનિકો જે છે આપણા એ કામ કરી રહ્યા હતા. હવે જ્યારે લેન્ડ થવા જઈ રહ્યું છે ત્યારે એની જે ચંદ્રની સપાટી જે છે ત્યાં લેન્ડ કરવા માટે એની અંદરમાં એને એવું કહેવાય છે, આજે જ આપણા ઈસરોના જે ડાયરેક્ટર જે છે શ્રી કે સિવાન સાહેબ એમણે આજે હમણાં બપોરના સમાચારમાં કહ્યું હતું કે ઘોડિયામાં આપણે બેબીને સુવડાવવા જઈએ ત્યારે કેવી રીતે સુવડાવતા હોઈએ, એ રીતની આખી પ્રક્રિયા એકદમ સોફ્ટ પ્રક્રિયા છે. એટલે એટલું ધ્યાન રાખવું પડે જ્યારે આ લેન્ડ થશે ત્યારે. એટલે જેમ સાહેબે કહ્યું એ રીતે કે બહુ જ ધ્યાનપૂર્વક મિલી સેકન્ડના, એટલે હ્યુમન એરર ન આવી જોઈએ. જે થશે એ બધું ઓટોમેટિક જ થશે અને ઓટોમેટિક જ લેન્ડિંગ થશે વિક્રમ લેન્ડરનું. અને એની અંદરથી જે પ્રજ્ઞાન જે રોવર છે એ પણ ઓટોમેટિક જ નીકળશે. હવે જેમ સાહેબે કીધું એમ વિક્રમ લેન્ડર જે છે એની અંદર અલગ અલગ પેલોડ અંદર આવેલા છે, 3-4 પેલોડ એમાં આવેલા છે. રોવરમાં પણ પેલોડ આવેલા છે કે જે ચંદ્ર ઉપર જ્યારે ઉતરશે એ પહેલાં, ઉતરતા પહેલાં જ એના સેન્સરો છે, ફોટોગ્રાફિક સેન્સર છે, પછી સિસ્મિક સેન્સરો છે, એ બધી તપાસ કરશે કે આજુબાજુ કંઈ ધરતીકંપની અસરો છે કે કેમ. કારણ કે ચંદ્રમાં જેમ સાહેબે કહ્યું પણ સામાન્ય નાનકડી પણ ઉલ્કા પડે તો બહુ મોટા ખાડા પડી જતા હશે, ક્રેટર્સ થતા હોય છે. તો આ એ પણ ધ્યાન રાખશે, ફોટોગ્રાફિક પ્રક્રિયાઓ અને સેન્સરથી કઈ જગ્યાએ લેન્ડરને ઉતારવું એ પણ બધું થશે. પણ સૌથી પહેલાં બીજી એક મારે વાત કહેવી હતી જે મને જાણવા ખાસ મળેલી છે કે આ જે લેન્ડર જ્યાં ઉતરવાનું છે એ ચંદ્રની સપાટી ઉપર ચંદ્રની જે જમીન છે એની અમુક પ્રકારની માટી કહો, અમુક પ્રકારના ખડકો કહો, તો એ ત્યાં ઉતરશે તો કેવી રીતે ઉતરશે એ નક્કી કેવી રીતે થાય? કારણ કે સીધીથી ઉતરવાનું છે, એનો પ્રયોગ તો કર્યો નથી, એનું કોઈ ડેમોન્સ્ટ્રેશન આપણે કશું જોયું નથી. તો આપણે અમેરિકાનો સંપર્ક કર્યો હતો નાસાનો અને કહ્યું હતું કે તમારી પાસે જે અમુક પાર્ટિકલ્સ કે જે ખડકો જે છે એ તમે અમને આપો તો અમને જાણકારી મળે કે અમારે આ પ્રકારની જે વ્યવસ્થા હોય, આ પ્રકારની રીતિ, એની અંદર આ પ્રકારના ખનિજો છે, કયા પ્રકારના ખડકો છે, તો અમને ખબર પડે કે લેન્ડરને અમારે કેવી રીતે ઉતારવું. તો એમાં એવી વાત મારા માહિતીમાં જે એવી હતી કે એ લોકોએ કંઈક $150 પર કિલોગ્રામ અમે તમને આપીશું આવું કહ્યું હતું અમેરિકાએ, કે જેની તમે કોસ્ટ નક્કી કરવા જાઓ તો આપણે લગભગ 70 ટન જેટલો સામાન જોઈતો હતો. હવે તમે આને ગુણાકાર કરો તો કરોડોમાં આ વસ્તુ આનો ભાવ થાય અને કરોડો રૂપિયા આપણે ફક્ત એ પ્રયોગ કરવા માટે લોકલ લેવલે કરવા પડે. પછી થયું એવું કે તમિલનાડુમાં વૈજ્ઞાનિકોએ સંશોધન કરીને નક્કી કર્યું કે આ કેવી રીતે કરીશું. તો એ લોકો એક સેમ્પલ મગાવ્યા, અમેરિકા પાસેથી સેમ્પલ લીધું. હવે એ સેમ્પલ એ જ પ્રકારના ખનિજો, એ જ પ્રકારની માટી, એ જ પ્રકારના દ્રવ્યો ધરાવતી ખનિજો ભારતમાં ક્યાં મળશે? તો એ લોકોને તામિલનાડુમાં નજીકના જગ્યામાં આ વસ્તુને ખનિજો મળી. એ લોકોને એની અંદર હા એ માટીઓ આખી ટ્રાન્સપોર્ટ કરી ટ્રકો દ્વારા અને પછી લગભગ 2-4 મીટરનું જે ચંદ્ર પર છે, આપણે તો બિલકુલ જે ફાઇનલ પ્રોડક્ટ છે એ જોઈએ છે. એના પાછળની મહેનત જે હોય છે કદાચ લોકોને ખબર હોતી નથી, મથામણ કેટલી ને પાછળ છે, એ પ્રકારના સ્ટુડિયો ઊભા કરવા, એનો ખર્ચ લાગવો, એ બધું થયું. નગેન્દ્રભાઈ, આમાં અગત્યની બાબત એ છે કે ચંદ્ર અહીંયાથી કેટલા લાઇટ યર્સ હવે એ રીતે કાઉન્ટ થાય છે, દૂર છે, આગળ વધે છે, કઈ રીતે અહીંયાથી જવાતું હશે, એના પાછળનું સાયન્સ શું છે? કેમકે લોકોને કઈ રીતે રોકેટમાં આખરે કઈ રીતની ખાસિયત છે, શું છે એમાં કે જાય અહીંયાથી અને પછી જેને કંટ્રોલ પણ કરવું હોય, આપ કહો છો કે મિલી સેકન્ડ, સેકન્ડનો પણ એક અંદરનો કેટલાનો ભાગ હોય છે, એ કઈ રીતે થતું હશે? ચંદ્ર એક જરા સુધારો સૂચવવા માગું છું કે ચંદ્ર લાઇટ યર્સ દૂર નથી,
લાખો લાખો હજારો લાખો કિલોમીટર લગભગ હશે અહીંયાથી, કેટલો નહીં અહીંયાથી લગભગ, એટલે બદલાયા કરે છે, પણ તમે સરેરાશ 4 લાખ કિલોમીટર ગણી શકો. પણ આ ચંદ્રયાને જે પ્રવાસ કર્યો છે એ 384,000 કિલોમીટરનો છે, અને પ્રકાશની ઝડપ જે લાઇટ યર્સ આપકો છો ને એની તો 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર છે, એટલે લાઇટ યર્સનો શબ્દ તમાં આવતો નથી. પણ એક વખત તમે જ્યારે થ્રસ્ટ પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળી જાઓ છો એની પકડમાંથી, આમ તો ગુરુત્વાકર્ષણ તો છેક બ્રહ્માંડના છેડા સુધી છે, એ તો તમે એનું કંઈ અંત જ નથી, એટલે નબળું પડતું જાય ન્યૂટનના સિદ્ધાંત પ્રમાણે કે ભાઈ અંતર બમણું થાય તો ગુરુત્વાકર્ષણ 4/4 થઈ જાય, તે થયા કરે તો, પણ એનું પરિણામ કદી 0 નહીં આવે, એ છેક બ્રહ્માંડના છેડા સુધી છે, બહુ માઇનોર છે. મૂળ વાત એ છે કે તમે એક વખત સેકન્ડના 11.2 કિલોમીટરની ઝડપથી જો નીકળી જતા હો આમાંથી, તો એ પછી તમારે ફ્યુલ વાપરવાની જરૂર નથી હોતી. એ પછી ન્યૂટનનો સિદ્ધાંત લાગુ પડે છે કે એક મૂવિંગ ઓબ્જેક્ટ છે એને બાહ્ય ફોર્સ લાગુ ન પડે ત્યાં સુધી એ મૂવમેન્ટ ચાલુ જ રાખે, એટલે એ સિદ્ધાંત લાગુ પડે છે. એક્સટર્નલ ફોર્સ એના પર, હા એક્સટર્નલ ફોર્સ એના પર જો કોઈ ના આવે તો પછી ચાલુ જ રાખે, અને પછી અમુક અંતર જાય પછી ગુરુત્વાકર્ષણ એવું થાય છે કે જ્યારે ચંદ્ર ખેંચવા માંડે છે, એટલે પછી તો કોઈ પ્રશ્ન છે જ નહીં. એટલે આમાં ફ્યુલ કન્ઝમ્પશનની બહુ વાત નથી આવતી. જે વાત આવે છે એ દિશા શોધનની આવે છે. હવે દિશા શોધન, હા દિશા શોધન માટે યુઝવલી આપણે છે ને કેનોપસ નામનો એક તારો છે, જેને ગુજરાતીમાં અગસ્ત્યનો તારો કહે છે. એ અગસ્ત્યનો તારો જે છે એને અને પોલ સ્ટાર અને બીજા સ્ટાર્સ એ બધાને એક માપતું મીટર હોય છે એમાં કે ક્યાં છે. એ ક્યાં છે એના પરથી પોતાને ખબર પડે પોતાનો એંગલ કે હું ક્યાં છું, આપણે ક્યાં છીએ, એટલે ચંદ્રયાન ક્યાં છે, અને એ પછી એને જે બદલવાની દિશાની જે બધી વાતો છે ને એમાં સૌથી મોટી વાત એ છે કે ફ્યુલ બહુ જ કિંમતી હોય છે, લિમિટેડ હોય છે, એટલે બહુ સંભાળીને વાપરવું પડે. અને શું મને ઠીક પ્રોપેલન્ટ જે છે, પ્રોપેલન્ટ હોય છે, પ્રોપેલન્ટ યુઝ્યુઅલી એ શું છે એક્ચ્યુઅલી? નહીં, એ પ્રોપેલન્ટમાં કાં તો લિક્વિડ હોય ને મોટા ભાગે તો હાઇડ્રોજન હોય છે. હાઇડ્રોજન હવે અત્યારે જે સ્થિર ભ્રમણ કક્ષામાં આપણા ઉપગ્રહો ફરી રહ્યા છે એ બધા સાજા નરવા છે, રિટાયર કરી નાખવા પડે. એનું કારણ એ છે કે ચંદ્ર પૃથ્વી અને સૂર્ય એની ટગિંગ ઇફેક્ટ થાય છે, એટલે કે ભરતીની જે ઇફેક્ટ થાય ને એવી રીતે એકબીજા સાથે આ 3 બોડી પ્રોબ્લેમ છે, એકબીજા સાથે ખેંચમતાણ કરતા હોય તો થાય એવું કે એ પર્ટિક્યુલર જગ્યાએ જો સેટેલાઇટ હોય 36,000, હું તો પેલું રાઉન્ડ ફિગર કહી રહ્યો છું, 36,000 કિલોમીટર, આમ તો થોડા સેંકડો કિલોમીટરનો ફરક છે, બહુ થોડા, તો એ આગો પાછો થઈ જાય, એટલે તમારે એને પાછો ઠેકાણે લાવવો પડે. નહીં તો તમારી જે ફૂટપ્રિન્ટ ભારત પર પડે છે ને એ ફૂટપ્રિન્ટ ભારત પર પડવાને બદલે બીજા દેશ પર પડવા માંડે, એટલે ટીવી પ્રોગ્રામ તમને જવાબ નહીં મળે, એમને જવાબ મળે, તો તમારે વળી પાછો એને ઠેકાણે લાવવો પડે. એટલે એમાં એક ટાંકી હોય છે જેમાં હાઇડ્રોજન ભરેલું હોય છે, જેના પ્રોપેલન્ટ, હા પ્રોપેલન્ટ, એટલે છુંકારો કાઢે, પેલું પ્રેશર કુકરમાંથી નીકળે ને સીટી વાગે ત્યારે, એવો એક કેટલો વગાડવો કેટલું કરવું એ ઈસરોના પેલા કોમ્પ્યુટર જ નક્કી કરતા હોય છે, અને વળી પાછું એને ઠેકાણે લાવી દે. પણ ધીમે ધીમે કરીને હાઇડ્રોજન ગેરમાર્ગે દોરાય તો માર્ગે લઈ આવે, હા માર્ગે, એટલે એને પાછું ફરીથી સ્થાપિત કરે. તો એની સ્થાપના પરથી જ બધી વસ્તુઓ આપણને ખબર એક્ઝેક્ટ જે આવે છે, હા, એટલે તો જ તમારી એની ફૂટપ્રિન્ટ જે છે માઇક્રોવેવની ફૂટપ્રિન્ટ કે પોલરાઇઝ હોય કે વર્ટિકલી પોલરાઇઝ હોય ગમે તે હોય એ તમારા દેશ ઉપર પડે તો તમે જોઈ શકો, એ એક મુખ્ય બાબત છે. હવે થાય છે એવું કે ઉપગ્રહ તો સોલિડ સ્ટેટ છે, એમાં કોઈ મૂવિંગ પાર્ટ હોતા નથી, બરાબર છે, એટલે એ તો એની આવરદા બહુ લાંબી છે. તકલીફ એ છે કે હાઇડ્રોજન ખૂટી ગયું, એટલે પછી એને છે ને પાર્કિંગ લોટમાંથી કાઢી નાખવો પડે, કારણ કે એને કોઈ બીજા માટે જગ્યા કરવી પડે, એટલે પછી એને એક છેલ્લી વખત એક ટીચકી મારી થ્રસ્ટરથી અને ઊંચે ચડાવી દે વધારે, અને ત્યાં એ લગભગ 80,000 કિલોમીટર સુધી ફરતો રહ્યો. સાજો નર્વો છે, કામ લાગે એવો છે, તમે એનું રિફ્યુલિંગ કરો તો વળી પાછો 12 વર્ષ કામ આપે.
એ રિવ્યુ ફિલિંગ કરવાની આપણી પાસે વ્યવસ્થા અત્યારે નથી. અત્યારે આના પર પણ આપણે વાત કરીશું કે આખરે આ પેલોડની જે આપણે વાત કરી, બીજી બધી ઘણી બધી એવી વાતો છે, ઘણા બધા એવા પાસાઓ છે જેના પર ચર્ચા કરીશું, પણ એક નાનકડા વિરામ માટે હાલ રોકાઈએ. વિરામ બાદ ચર્ચા યથાવત છે. સ્વાગત છે આપનું બ્રેક બાદ. મિશન મૂન એના પર અમે વાત કરી રહ્યા છીએ અને ખૂબ જ મિશન મૂનને લઈને અને ચંદ્રયાન બેને લઈને જે તૈયારીઓ કરવામાં આવી વર્ષો વર્ષ, હવે એ સપનો જે સ્વપ્ન છે તે પૂર્ણ થવાની આરે છે. નાગેન્દ્રભાઈ, આપણા પાસે હું રમેશભાઈ આવીશ, પણ એક મારો પ્રશ્ન એ પણ હતો કે આમાં જે પેલોડરની વાત થઈ રહી છે, જે પેલોડ છે એ એક્ઝેક્ટલી શું છે? કેમ કે આપણા છાપાઓમાં પણ વારંવાર વાત થઈ રહી છે, પેલોડનો એક્ઝેક્ટલી અર્થ શું થાય એક સામાન્ય માનવીને સમજાવવાનો હોય તો. સી, ચંદ્ર પર વાતાવરણ નથી. જે કરવાનું જે છે એ છે કે પહેલી વાત તો એ કે આપણે સૌથી પહેલું જે ચંદ્રયાન મોકલ્યું એમાં એક પ્રોબ હતો, એક પ્રોબ હતો, સમજી લો કે એક ભાલો હતો, અને આપણે પછાડ્યો, એને રિલીઝ કર્યો, તો જે ધૂળ ઉડીને એનું સ્પેક્ટ્રોમીટરથી સર્વેક્ષણ કર્યું ત્યારે ખબર પડી કે ચંદ્ર પર પાણી છે. રાઈટ, દક્ષિણ ધ્રુવ પર. એટલે હવે વધારે રસ પડ્યો છે દક્ષિણ ધ્રુવ પર કે ઉત્તર ધ્રુવ પર, એમ કે ભાઈ ત્યાં પાણી છે તો ભવિષ્યમાં કામ લાગી શકે એમ છે. અચ્છા, બીજું એક પેલોડ જે હોય છે યુઝવલી જે રાખતા હોય છે એ હિલિયમ 3ની હાજરી માટે જોતા હોય છે કે એની માટીમાં હિલિયમ 3 ઘણું બધું છે, અને જો હિલિયમ 3 પૃથ્વી પર લાવી દેવાય કોઈ પણ રીતે તો જેને ફ્યુઝન પાવર કહે છે ને, ક્લીન પાવર, એ તમે દરિયાનું પાણી તમારા માટે બળતણ થઈ જાય. અચ્છા, એવું થઈ જાય. એનું કારણ છે કે એમાં ડ્યુટેરિયમ છે અને હિલિયમ 3 જો તમે ભેળવો છો તો તમને ક્લીન પાવર મળે. અને અત્યારે બહુ મોટો પ્રોજેક્ટ $10 અબજ ના ખર્ચે આંતરરાષ્ટ્રીય ધોરણે અત્યારે ચાલુ છે યુરોપમાં, અને એમાં ભારતના ઘણા બધા વિજ્ઞાનીઓ છે. એટલે ચંદ્રમાં મૂળ આ રીતે બધાને રસ છે. અને આજ કદાચ કારણ બીજું છે કે ભૂકંપની વાત બધા કરે છે, પણ એક વાત આપણે કહી દઉં કે ચંદ્ર છે એનો જન્મ કદાચ પૃથ્વી સાથે બહુ જ આદિકાળમાં એક મોટો અવકાશી ગોળો ટકરાયો હશે અને એમાંથી જે ભંગાર થયો એ ધીમે ધીમે ફરતો 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 પછી પેલો લોટનો કણક જેવું બંધાય ને, ચંદ્ર બંધાઈ ગયો, અને અલ્ટિમેટલી જે છેવટની દશા હોય છે કોઈ પણ પદાર્થની સારામાં સારી સ્થિતિ એ ગોળાકાર છે. ગોળાકાર સારામાં સારી સ્થિતિ છે. એટલે દુનિયાના બધા જે મોટા મોટા દળદાર અવકાશી ગોળાઓ છે ને, બધા ગોળાકાર જ છે. ગોળાકાર જ છે. તો મુખ્ય બાબત આ છે કે ભાઈ ચંદ્ર પર થયું એવું કે પ્લેટ ટેક્ટોનિક્સ જેને કહેવાય ને, ભૂસ્તરીય પોપડા ઉથલ પાથલ આ તે થાય, એનાથી જે ભૂકંપ થાય છે એ નીચે જે અંદરનો ભાગ જે છે એ તો ઠરી ચૂક્યો છે, એટલે ત્યાં વધારે ભૂકંપ થતા નથી. શું કંઈક ક્યાં ક્યાંક નાની નાની આંચકી લાગે, પણ એમાં કોઈ જોખમ જેવું કશું નથી, પણ ખાલી આપણને જાણકારી મળે છે. મોટા મોટી વાત બાકી ચંદ્રનું સૌથી મહત્વ એ વાતનું છે કે એ આપણી સાથે સિંક્રોનાઇઝ થઈ ગયો છે પૃથ્વી સાથે, અને એની ધરી 23 ડિગ્રીની કરી નાખી છે, જેને કારણે સિઝન થાય છે. આ સ્થિતિ બીજે નથી. દાખલા તરીકે મંગળનો જે 2 ગ્રહો છે ઉપગ્રહ, એ તો આમ ખરેખર તો લઘુગ્રહો જ તફડાવી લીધેલા છે, એ ફોબોસ અને ડિમોસ નામના, તે એને આ ધરી વાંકી નથી. થયું છે એવું કે આપણી વાંકી ધરી છે એટલે આપણને સિઝન મળે છે. સિઝન મળે છે એટલે વરસાદ મળે છે, ફસલ લઈ શકીએ છીએ, સમશીતોષ્ણ વાતાવરણ રહે છે, બહુ નહીં ગરમી ને બહુ નહીં ઠંડી, થોડોક ફેરફાર થાય ઋતુ પ્રમાણે,
પણ એનાથી વિશેષ કંઈ નથી થતું. જો ચંદ્રને તમે નાબૂદ કરી દો ને તો પછી પૃથ્વી પર જીવસૃષ્ટિનું અસ્તિત્વ શક્ય નથી, શક્ય જ નથી. એટલે આ ચંદ્ર એ રીતે આપણા માટે બહુ મહત્વનો છે. સમુદ્ર દરિયામાં પણ જે મોજા ઉછળે છે એ બધું જ ચંદ્રને આભારી છે, ચંદ્રને આભારી છે. અને ચંદ્ર સાથે આપણે ટાઇડલ ઇફેક્ટથી જોડાઈ ગયા છીએ હવે. એટલે ચંદ્ર આપણા માટે અનિવાર્ય છે પૃથ્વી માટે. એટલે જો એટલે જે બાહ્યાવકાશી ગ્રહો શોધી રહ્યા છે એ બધામાં એ પહેલો તો એ વિચાર એ જ કરે છે કે ચંદ્ર છે કે જે શું લાઈફ પોસિબિલિટી ઓન મૂન, જે એક વધુ એક આનો પાસો છે, તે પણ કદાચ એમના ધ્યાનમાં હશે કે લાઈફ પોસિબિલિટી નહીં. એ શક્યતા બહુ જ શૂન્યની નજીક છે. એનું કારણ છે કે પહેલી વાત તો એ કે ચંદ્રને વાતાવરણ જ નથી, વાતાવરણ નથી. એટલે આ લેન્ડિંગની પણ હું આપને વાત કરું કે આ લેન્ડિંગ વધારે મુશ્કેલ એટલા માટે છે કે ચંદ્રને વાતાવરણ નથી. મંગળને બી વાતાવરણ જે છે એ એટલું બધું પતલું છે કે પૃથ્વીનું માં 1,00,000 ફીટ ઊંચે જે હવાનું ડેન્સિટી કે ઘનતા છે ને એટલી ઘનતા એની સપાટી પર છે. એટલે શું થાય છે કે તમે બહુ મોટો પેલોડ ઉતારવા જાઓ ને, બહુ મોટો બોજો ઉતારવા જાઓ ને, તો ઉતારવો કેમ એ મોટો પ્રશ્ન થઈ પડે. કારણ કે અહીંયા માનો કે નીલ આર્મસ્ટ્રોંગ અને એલ્વિન ઓલ્ડ્રિન પાછા આવ્યા, અથવા તો કોલંબિયા જેવા કોઈ પણ સ્પેસ શટલ પાછા આવે છે, ત્યારે સૌથી પહેલાં તો પૃથ્વીનું વાતાવરણ એને ઘર્ષણ આપી અને એની સ્પીડ ઘટાડી નાખે છે 27,000 કિલોમીટરમાંથી. બરાબર, હવે અહીંયા થવાનું છે એવું કે 20,000 કિલોમીટરની અત્યારે સ્પીડ છે ચંદ્ર પર. તમારે એને નીચે ઉતારવાનું છે તો અહીંયા આપણને તો પેરેશૂટનો લાભ મળે છે. મંગળ પર તો પેરેશૂટનો લાભ મળતો નથી, કારણ કે હવામાં ઘનતા જ નથી વધારે. એટલે તમે પેરેશૂટ ખોલો તો ખુલે ખરી, પણ એ કે લિફ્ટ નહીં આપી શકે, કારણ કે હવામાં તાકાત જ નથી એને લિફ્ટ આપવાની. શું જે રીતે વિમાન ઉડે છે એ રીતે તો તકલીફ ત્યાં થાય છે. એટલે વચમાં એ લોકોએ 2-3 રોવર એવા ઉતાર્યા કે રબરના પેલા મોટા પેકેટમાં ભર્યા અને પછી એ પડતું મૂક્યું, એટલે બાઉન્સ થતા ધીમે ધીમે અટક્યા અને પછી ખોલ્યું. એટલે આમ આ ઉતારવામાં તકલીફ મોટી આ થશે. એટલે આપણે કોઈ દિવસ મંગળ ઉપર ચંદ્ર ઉપર બહુ મોટો પેલોડ તો મોકલી જ શકવાના નથી, એ શક્ય નથી. અને દક્ષિણી ધ્રુવ જે આમાં નક્કી કરવામાં આવ્યું છે એવું કહેવાય છે, અંધારું ત્યાં બહુ છે એ ખાસ કરીને એમાં, તો શું પાણી એક મહત્ત્વનું કારણ છે? આપ જેમ રીતે કહી રહ્યા હતા કે જેના કારણે આપણું ઇન્ટરેસ્ટ એ બાજુ વધુ ગયો, પાણી મહત્ત્વનું આ કારણ તો ખરું. એ સિવાયના કયા કયા પરિબળો આપ જુઓ છો? નહીં, પરિબળોમાં મુખ્ય બાબત તો ત્યાંની જે જમીન છે ને જે બધા પદાર્થો છે એના પરથી ખબર પડશે કે ચંદ્રનો જન્મ કઈ રીતે થયો છે. એની 3 થિયરીઓ છે કે ભાઈ એક લાવા હતો, એ વખતે છૂટો પડી ગયો, એક લુવો છૂટો પડે ને, જેમ લુવો બહુ ખેંચો ને છૂટો પડી જાય એ રીતે હોય, કે કંઈક અવકાશી ગોળો ટકરાવ્યો હોય કે ગમે તે બીજું બધું થયું હોય. એટલે તમને કંઈક સિમિલારિટી મળે તો જ તમને ખબર પડે કે ભાઈ આ આપણો જ ભાગ છે ચંદ્ર. ઓકે રમેશભાઈ, જે વાત એમણે કરી એમાં જો આપ ઉમેરીએ તો કઈ રીતે? હા, તો જેમ નાગેન્દ્રભાઈ જણાવ્યું એ પ્રમાણે કે જે સાઉથ પોલ જે છે, જે દક્ષિણ ધ્રુવની જે વાત કરે છે, ચંદ્રયાન 1નો જે ત્યાં જે બૂસ્ટ થયું હતું અને જે પાર્ટિકલ્સમાં આપણને આઈસ વોટર આઈસ માલુમ પડ્યું હતું, એના જ અનુસંધાને ચંદ્રયાન 2નું મિશન આપણે આગળ ત્યાં લઈ જઈ રહ્યા છીએ. તો ત્યાં આગળ જે કહેવાય છે કે જે અંધારી જગ્યા જે છે ત્યાં સૂર્યપ્રકાશ અથવા તો લાઇટ બહુ આવતી જ નથી. અમુક જગ્યાએ જે કેટરસને ઊંડા ખીણ જેવા ખાડા છે ત્યાં એવું માલુમ પડ્યું છે કે લગભગ 100 મિલિયન ટન જેટલું પાણી હશે એવી આશા સાથે પણ એક આ મિશન જોડાયેલું છે. એના રિસર્ચની અંદર બી જોડાયેલું છે કે ત્યાં પાણી અંદર છે કે કેમ, જે અંધારા થયેલા જે મોટા મોટા ઊંડા ખાડાઓ છે ત્યાં, તો ત્યાં 100 મિલિયન ટન જેટલા પાણીનો અંદાજ છે આ મિશનની અંદર. એનો બી એક સમાવેશ કરવામાં આવ્યો છે કે કેવી રીતે કરીશું. સાથે સાથે એ પણ ત્યાં આગળ છે કે આ જે આખો પ્રોગ્રામ છે એના કારણે ભારત જે છે એ બીજા દેશોની નજીક અને ઘણા એકદમ જ પેરેલલ જેને કહેવાય નંબર 4 ઉપર, રશિયા ચીન અમેરિકા એના પછી નંબર 4 ઉપર આપણો દેશ આવી જશે. અને આના કારણે નવા જે ઉભરતા જે સાયન્ટિસ્ટો છે એન્જિનિયરો છે એના માટે એક વધારે એક નવી દિશા ખુલશે કે આની અંદર આગળ ભણવું, આની અંદર આગળ રિસર્ચ કરવું, બીજા દેશોને આપણે હેલ્પફુલ થઈ શકીશું, એ બધું ઘણું જ અગત્યનું છે આ મિશનની અંદર. અને આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે ઘણા આગળ વધી જઈશું. એટલે હવે આપણે બસ 2 દિવસની રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે આપણે આવતીકાલની રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે આપણે એનો. નરેન્દ્રભાઈ,
તે સિગ્નલ્સની પણ વાત થઈ રહી છે કે ત્યાંથી કોઈ પણ સિગ્નલ્સ જો સામાન્યપણે એ લોકો મોકલે, જેમ કે લોન્ચિંગ થયું, ઉતરી ગયું, બધું થઈ ગયું, પછી સિગ્નલ્સનો મહત્વ શું છે એમાં? એ કઈ રીતે થાય છે? કોમ્પ્યુટરાઇઝ્ડ છે કે કઈ રીતે હોય છે? ચોક્કસ કોમ્પ્યુટરાઇઝ જ છે, ખાલી એની જે પાછલી બાજુ છે, પાછલી બાજુ છે એ તરફ જ્યારે, દાખલા તરીકે એપોલો યાનની વાત કરો તો જે જ્યારે અવકાશયાત્રીઓ પાછલી, એટલે એક જ અવકાશયાત્રીઓ, એમાં તો બે તો ઉતરી ચૂક્યા હોય, એટલે એ પાછળ તરફ જાય ને ત્યારે સંદેશ વ્યવહાર કપાઈ જાય. પણ આપણે સાવ ઉત્તર ધ્રુવ નથી, આપણે છે ને સાવ દક્ષિણ ધ્રુવ નથી. આજે ઉતરવાનું છે જગ્યા દક્ષિણ ધ્રુવથી 70 અક્ષાંશ પર છે. 70 અક્ષાંશ એટલે તમે નોર્થ પોલ ગણો ને તો એ 90 અક્ષાંશ થાય. આપણે તો 70 અક્ષાંશ અને 90 અક્ષાંશ વચ્ચે બહુ ફરક નથી, પણ ત્યાં ફરક ખાલી 350 કિલોમીટરનો છે. એટલે આપણું જે વ્યાન ઉતરવાનું છે વિક્રમ, એ 350 કિલોમીટર સાઉથ પોલની ઉત્તરે ઉતરવાનું છે, સાઉથ પોલની ઉત્તરે, એટલે ત્યાં ઉતરશે. અને બીજી એક વાત હું આપને કહેવા માગું છું કે આ મિશન જે છે ને, મોટામાં મોટો ફાયદો એ છે કે આપણે એક પ્રતિષ્ઠિત, એક ત્રીજી દુનિયાના દેશની જે મોહર લાગી છે ને, એમાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યા છીએ. આ બહુ મોટી બાબત છે. આ બધા સામાન્ય લોકો નથી સમજતા. એક દાખલો આપું આપને કે મંગળયાન મોકલ્યું ત્યારે કેટલા બધા જણાએ વિરોધ ઉઠાવ્યો હતો કે 400 કરોડ ખર્ચી નાખ્યા, શું જરૂર હતી આવું કરવાની, આમ તેમ. એટલે એ વખતે કહેવામાં આવ્યું હતું સરકાર તરફથી કે પેલી ગ્રેવિટી નામની જે ફિલ્મ બની હતી એનું, એના બજેટ કરતાં ઓછું બજેટ છે. એમણે એ બહુ એ સરકાર બહુ વધારે સારો જવાબ એ આપી શકી હોત કે ઈસરોની એક વ્યાપારી બ્રાન્ચ છે જેને એન્ટ્રિક્સ કહે છે, જે શબ્દ અંતરિક્ષ પરથી આવ્યો છે, એ રિમોટ સેન્સિંગના ફોટા ને બધું વેચી અને 300 કરોડની આજુબાજુ કમાઈ જાય દર વર્ષે. એટલે તમે એમ ન કરો કે એમ ન ઈચ્છો, એવો આરોપ ન મૂકી શકાય કે આ પૈસા સરકારની તિજોરીમાંથી કર્યા. એ સ્વાવલંબન છે. આ જે મિશન છે, જેમ કે લેન્ડિંગ થઈ ગયું દાખલા તરીકે, સરસ બધું, સૌ પ્રથમ કામ શું કરશે? સૌ પ્રથમ તો પહેલી નજર દુનિયાની કે ભારતની સેના પર રહેશે. આ પછી આના લોન્ચ બધું સફળતાપૂર્વક, બધું સુમેળપૂર્વક ઉતરી ગયું, બધું થઈ, એના પછી ફર્સ્ટ શું છે? નહીં, ફર્સ્ટ તો છે ને એ લેન્ડર, એક રેમ્પ છે, ઢોળ ઢોળાવ છે, એ ઢાળ છે ને એના પરથી ધીમે ધીમે નીચે ઉતરશે. હવે એની સરફેસ ને બધું એવું છે કે એ થોડો વખત જ કામ કરી શકશે. એ 14 દિવસ સુધી કામ કરશે કે જે ત્યાંનો એક દિવસ છે, એક વન લ્યુનાર ડે, બરાબર છે? તો એ સમયમાં એને જે કંઈ માહિતી મળશે ને, પછી એ ભૂસ્તરીય માહિતી હોય છે મોટાભાગે, કે સ્પેક્ટ્રોસ એનાલિસિસ કરશે, બરાબર છે? એ જાત જાતના પેલોડ મૂકેલા છે જેમાં જાત જાતની માહિતી મળી જાય. તો આમાં એક એવું છે, હું એક વસ્તુ કહેવા માગું છું કે અમુક બાબતો એવી છે ને કે જે તમને એમ લાગે કે આમાંથી શું મળે, પણ એવું નથી હોતું. હવે દાખલા તરીકે હું એમ કહું, આપણે એક અવકાશી ગોળો છે, દેખાતો નથી, પણ જ્યારે તો હું એમ કહું કે આ ભાઈ સાળો છે ને આ બનેવી છે, તો ત્રીજી વ્યક્તિનું અસ્તિત્વ સાબિત થઈ જાય છે, ભલે દેખાતી નથી, પણ તમે એ વખત નક્કી કર્યું કે આ સાળો બનાવી છે તો પછી ત્રીજી વ્યક્તિ હોવી જ જોઈએ. એવી રીતે અંતરિક્ષમાં આ શોધ આ રીતે થતી હોય છે. આ બધા ડિટેક્ટિવ છે, જો ઈસરોના બધા વિજ્ઞાનીઓ છે ને એ ડિટેક્ટિવ છે. હા, અને બધી શોધો આ જ રીતે થતી હોય છે. સ્પેસ ડિટેક્ટિવ્સ. આ સ્પેસ ડિટેક્ટિવ્સ છે બધું, કેમિકલ. જેમ નાગેન્દ્રભાઈએ કહ્યું એ પ્રમાણે કે જેવી રીતે ચંદ્રયાન 2માંથી વિક્રમ લેન્ડર લેન્ડ કરશે અને પછી પ્રજ્ઞાન રોવર જે અંદરથી ઉતરશે અને પછી લગભગ આ જેમ કીધું કે અહીંનો 14 દિવસ સુધી કાર્યરત રહેવાનું છે, ત્યાંનો જે એક દિવસ ગણાય એ પ્રમાણે, અને લગભગ મેક્ઝિમમ 1.5 કિલોમીટર સુધીની સફર એ કરવાનું છે એ પ્રમાણેનું છે આખું. અને એ દરમિયાન અમુક જૂના જે આપણા વૈજ્ઞાનિકો જૂની જે જે પ્રૂવ થયેલા જે છે પ્રયોગો એને બી રેક્ટિફાય કરશે, સાથે સાથે પાણી, ખનીજો, પછી વાતાવરણ, એટમોસ્ફિયરમાં કઈ કઈ વસ્તુ છે એ બધા જે સેન્સરો અંદર જે પેલોડ સાથે ગોઠવેલા છે રોવર સાથે
એ પણ એ બી જોડે જોડે એનું સંશોધન ચાલુ રહેશે. સાથે સાથે ફોર એક્ઝામ્પલ એક્ટિવેશન કે ભાઈ 3,84,000 કિલોમીટર જે અંતર જે છે પૃથ્વીને સાથે ચંદ્રનું, એનું બી ફરીથી એક વખત એક્ટિફિકેશન લેઝર ટેકનોલોજી અંદર મૂકેલી છે. તો એ બી એક લેઝર થી ડિસ્ટન્સથી કે જે ટેકનોલોજી છે એ વાપરીને રેક્ટિફિકેશન થશે કે ભાઈ ડિસ્ટન્સ અત્યારે કેટલું છે પૃથ્વીનું. એટલે એપોલો જે યાન જે ગયું હતું એ વખતના જે પ્રયોગો જે સ્થાપિત થયા છે અને જે અત્યારે જે સાબિતીઓ થઈ છે એનું બી એક રેક્ટિફિકેશન કરવાનો આની અંદર એક પ્રયાસ કરવામાં આવનાર છે. નગેન્દ્રભાઈ, આપની અપેક્ષાઓ શું છે જ્યારે આપે પણ ચંદ્રયાન 2 વિશે પ્રથમ વખત વાંચ્યું હશે, સાંભળ્યું છે, અને આપનું તો વાંચન આમાં ખૂબ અદ્ભુત છે, ખૂબ ઊંડાણપૂર્વક આપ ગયા છો. આપને આપ આને કઈ રીતે જોઈ રહ્યા છો? એક તંત્રી તરીકે પણ, એક વિજ્ઞાનના ચાહક તરીકે પણ, એના વિદ્યાર્થી તરીકે પણ, આપના મનમાં એવો કયો ઉમળકો છે જે આપને લાગે છે કે નહીં યાર આનાથી આ એક રોમાંચ કરનારી વસ્તુ છે, યા કંઈ એવી વસ્તુ જે આપ દર્શકો સાથે થોડું શેર કરવા ઈચ્છતા હોફ? આમાં એક વસ્તુ છે કે ચંદ્ર છે એ એવો કંઈ ગ્રહ નથી કે જેમાં આપણને બહુ રસ પડે, સિવાય કે હેલિયમ 3 બરાબર, ત્યાં વાતાવરણ તો છે જ નહીં. અચ્છા, પાણી માટે એટલા માટે વિચાર આવે છે, પાણી માટે એટલા માટે વિચાર આવે છે. અને પાણી વિશે એક બીજી વાત કહી દઉં આપને કે જ્યાં ત્યાં તડકો અને છાંયડો એ બંને વચ્ચે તાપમાનનો ભયંકર ફરક હોય છે. અચ્છા, હા, એટલે એક તરફ માનો કે 100 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન છે તો બિલકુલ એની આડસમાં જ્યાં પડછાયો પડે છે, જ્યાં સૂર્યકિરણો પહોંચતા નથી, એની અડોઅડ જ બરફ હોય. અચ્છા, અને માનવા જેવી વાત નહીં લાગે પણ પૃથ્વીની બહુ, સૂર્યની બહુ જ નજીકનો ગ્રહ બુધ છે, પણ ત્યાં છાંયડાવાળી જગ્યા છે, ત્યાં બરફ છે. એનું કારણ છે કે કંડક્ટન જે વાહન ઉષ્મા વહન જે કરવાનું હોય ને એના માટે હવા જ નથી, એટલે અહીંયાની હવા ત્યાં નહીં. એટલે તમે કોઈ ચાના કપ પાસે આમાં હાથ રાખો તો તમને હા હૂંફ વર્તાય એની, બરાબર છે, ગરમ ચાની, તો એવું ત્યાં છે જ નહીં. એટલે એ રીતે જે બરફ હશે, જે છે કે પાણી હશે, એ ચોક્કસ બરફના જ સ્વરૂપમાં છે. હવે ભવિષ્યમાં ત્યાં કોઈ દિવસ વસાહત સ્થાપી શકાય નહીં, બધી જે વાતો થાય છે એ બધી સાયન્સ ફિક્શનમાં બહુ શોભે એવી છે, પણ મૂળ વાત એ છે અત્યારે મંગળ પર જવાની બી જે વાતો થાય છે આ બધી વાતોમાં કંઈ દમ નથી. એનું કારણ છે કે આપણા શરીરની ઉત્ક્રાંતિ છે ને એ પૃથ્વીના સંજોગોમાં થઈ છે. લખતે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ 1 છે એમ ગણો તો મંગળનું 0.38 છે. અચ્છા, બરાબર છે, એટલે લગભગ ત્રીજા ભાગનું, ત્રીજા ભાગથી છે જ વધારે. તો આપણું હૃદય અહીંયા છે એ એટલા માટે અહીંયા છે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બ્રેઇન સુધી બ્લડ પહોંચાડવા માટે આ જગ્યાને યોગ્ય લાગી, બરાબર છે. આપણા હાડકા છે એ બધું આપણે આપણે છે ને આપણે પૃથ્વી પર ફસાયેલા માણસો છીએ, આપણે ક્યાંય નથી જઈ શકવાના. આ બધી ખોટી વાતો છે જે થઈ રહી છે, મંગળ સમાનવ મંગળ યાત્રા અને આ બધું કંઈ શક્ય નથી, કંઈ જ શક્ય નથી. અને બીજું છે કે જ્યાં કાર્બન ડાયોક્સાઇડ સિવાય કશું નથી, અને અહીંયા તો આપણે કાર્બન ડાયોક્સાઇડ ને ઉભેખીએ છીએ ગ્રીન હાઉસ ઇફેક્ટ માટે, એવા ગ્રહ પર જઈને કરવાનું શું છે? જ્યાં અલ્ટ્રાવાયોલેટ રેઝ એટલે કે પાર જાંબલી કિરણો પડે છે, તમે તમારા કોશેટામાંથી બહાર જ નથી નીકળી શકતા, તો છે શું ત્યાં? કંઈ નથી. એટલે આ બધું સાયન્સ ફિક્શનમાં ઠીક છે, પણ થાય છે શું કે આ બધા સંશોધનો થાય છે ને તો એમાં એક સ્પીન ઓફ મળે છે, અને એને સ્પીન ઓફ કહેવાય. એટલે તમે કોબીનું શાક કરો તો ડાખડાની અથાણું કરો એમ એમ. ઈસરો એક નવી ટેકનોલોજી હમણાં હું આપને કહું કે લિથિયમ આયન બેટરીની ટેકનોલોજી એણે વિકસાવી પોતાના માટે, તો એ હવે એણે ઇન્ડસ્ટ્રીને ટ્રાન્સફર કરી દીધી. હવે ઇન્ડસ્ટ્રી એમાંથી બહુ કમાશે. એવી રીતે જે એપોલો 11 ગયું એમાં ફ્યુલ સેલ હતા બેટરીને બદલે, બરાબર છે, જેમાં હાઇડ્રોજન નાખો અને ઓક્સિજન નાખો એટલે તમને વીજળી મળે, બરાબર છે. તો એ આખી ટેકનોલોજી હવે મોટર કારમાં આવી રહી છે. તો અંતરિક્ષની મોટા મોટી આ ફાયદો છે, મોટા મોટો કે $25 અબજ અમેરિકાએ એપોલો પ્રોજેક્ટ પાછળ ખર્ચી નાખ્યા. 25 અબજ ડોલરથી તો ક્યાંય વધારે કમાયા છે, કારણ કે ત્યાંથી 8 એટલી
ટેકનોલોજી નવી ખીલવી હતી. એવી જ રીતે ઈસરો છે ઇન્ડસ્ટ્રીને ટ્રાન્સફર કરી જ રહ્યું છે, ના બધી ઇન્ડસ્ટ્રી ધૂમ ચાલી રહી છે. બિલકુલ, અને એલિયન મસ્ક પણ જે કરતો હોય છે સતત, જે એ બધું ઇન્ડસ્ટ્રીને ટ્રાન્સફર થાય છે, ટેકનોલોજી ટ્રાન્સફર કરે છે, એટલે એ આ બધી બહુ મહત્વની બાબતો છે. એટલે બેઝિકલી જેમ સાહેબે કહ્યું, એમ એક સામાન્ય જે એક્ઝામ્પલ મેં હમણાં વચ્ચે આપ્યું હતું કે એક કિલો આપણે માટી જોઈતી હતી એના એ 150 રૂપિયા જો થતા હોય ખાલી રો મટીરિયલ તરીકે પ્રયોગિક ધોરણે, તો ત્યાંની જે અમુક જે ખનીજો જે છે, અમુક જે પદાર્થો ત્યાંથી મળે છે, એને એની એને ટેકનોલોજીમાં રૂપાંતર કરીને જો એનો માનવ વિકાસ માટે અને ટેકનોલોજીના વિકાસ માટે જો ઉપયોગ કરવામાં આવે તો ઘણા બધા ફાયદા છે. એટલે આ બધા મિશનો જે છે એ ખરેખર જેમ સાહેબે કીધું એમ આના માટે જ વધારે સારા રહેશે, કારણ કે માણસને ત્યાં મોકલીને તો કંઈ કોઈ ફાયદો છે જ નહીં. તમે ત્યાં પાણી મળે તો તમે ત્યાં ઝાડ વાવી નથી શકવાના, કારણ કે ખબર નથી ત્યાં એવું કંઈ વાતાવરણ એવું નથી કે જે ઓક્સિજનમાં કન્વર્ટ થાય અને પછી ઝાડ ઉગે અને પછી પક્ષી આવશે અને પછી 5 માણસો જશે અને પછી વાતાવરણ ઊભું થશે અને નદી નાળા વહેશે અને એવું તો શક્યતાઓ અત્યારે ઝીરો કરતા બી માઇનસમાં દેખાઈ રહી છે. બિલકુલ સંક્ષેપ, બિલકુલ સાચી વાત. સંક્ષેપમાં નાગેન્દ્રભાઈ, કે આપણો જે દેશ જે કહેવાય છે, આપણો દેશ તો આમ તો ધાર્મિક ચેતનાનો દેશ છે અને વૈજ્ઞાનિક ચેતના પછી આવે છે. આ મોટા મોટી ભાગ જો ધાર્મિક ચેતના હજારો વર્ષોથી રહી છે, વૈજ્ઞાનિક ચેતના તો હવે કદાચ આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જે એક છબી આનાથી બનશે જો સફળતાપૂર્વક બધું સમૂહ સૂત્રો પાર પડી ગયું, આપને આપ એના ફાયદા કઈ રીતે આપ જુઓ છો? એક વાત આપને કહું કે આપણે ફરી ફરીને કહીએ છીએ ને કે ભારત સુપર પાવર બનશે. સુપર પાવરનો કોઈ પિનલ કોડ નથી કે કોઈ વ્યાખ્યા નથી, કોઈ એનો ગ્રંથ નથી, બરાબર છે કે ભાઈ આ વ્યાખ્યા એની સુપર પાવર એટલે આ નહીં. તમારે સુપર પાવર તરીકે વર્તવાનું હોય, સુપર પાવર તરીકે કંઈક કરી બતાવવાનું હોય ત્યારે લોકો માને કે તમે સુપર પાવર છો. એમ આંતરરાષ્ટ્રીય સ્તરે આપણી છબી વધે ને એના માટે આ બહુ જરૂરી છે. સાચી વાત. હા, આપણી આપણી તકલીફ એક છે, હું બહુ ખુલ્લા દિલે આપને કહું અને બહુ નિખાલસ ભાવે કહી રહ્યો છું કે આપણા વિજ્ઞાનીઓ જે છે એ વર્લ્ડ ક્લાસના છે, વર્લ્ડ ક્લાસના છે, પણ એમને જે વળતર મળવું જોઈએ ને એ નથી મળતું. પરિણામે થાય છે એવું ને કે મોટાભાગના વિજ્ઞાનીઓને જે હોનહાર જે બધા હોય છે, લગભગ દર વર્ષે 90,000 જણા પરદેશ ભણવા જતા રહે છે, કેનેડામાં, ઓસ્ટ્રેલિયામાં, ન્યુઝીલેન્ડમાં, કેટલાક નાસામાં છે. હા, કેટલાય નાસામાં છે. આ બધાને છે ને અઢળક પૈસો આપવો જોઈએ. અઢળક એટલે અઢળક એટલે એક વસૂલ થઈ જાય. હું આપણે એક સાદો દાખલો આપું છું, એક સાદો દાખલો આપું છું. માઇકલ ફેરાડે નામનો એક બેકાર માણસ હતો, બેકાર એટલે બેરોજગાર. તો બુક બાઇન્ડરને ત્યાં એને નોકરી મળી સિલાઈ કરવા માટે. હવે એક દિવસ એની પાસે આ આવી, વિજ્ઞાની હમ્ફ્રી ડેવીની બુક આવી બાઇન્ડિંગ કરવા માટે, એટલે એ ઘરે લઈ ગયો, વાંચ્યું. હવે એણે ઇન્ડક્શનનો સિદ્ધાંત, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો સિદ્ધાંત શોધી કાઢ્યો. આજે આખી દુનિયા માઇકલ ફેરાડેથી ચાલે છે, ફેરાડેના નિયમથી. આ એક બહુ મોટી વાત છે. હાઇડ્રોપ્લારે ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન હોય કે પછી આ રોવર છે, બધું એ જ છે. સાચી વાત. હા, એટલે 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 તમે હવે એ માણસની શું કિંમત તમે કરો? અરે 1,000,000 રૂપિયા આપો એને તો ઓછા છે. સાચી વાત છે. આખી દુનિયા એનાથી ચાલી રહી છે. સાચી વાત છે. એવી રીતે એક દાખલો આપને આપું છું કે આપણે ત્યાં કુમાર પટેલ નામના સાયન્ટિસ્ટ હતા, બરાબર છે, બેલ લેબોરેટરીઝમાં જતા રહ્યા. હવે એમણે કાર્બન લેસરની શોધ કરી ત્યાં. હવે ઇન્ડસ્ટ્રીમાં જે એક ઠેકાણે પતરા કાપવા માટે બધા માટે કાર્બન લેસર વપરાય છે. આપ ગૂગલ પર સર્ચ કરશો તો કુમાર પટેલ કાર્બન લેસરના શોધક તરીકે હશે. એ આપણા સાયન્ટિસ્ટ છે, અહીંયા કેમ નથી? સાચી વાત છે. અને જે રીતે બહારના દેશો, યુરોપિયન દેશો કે અમેરિકા વર્લ્ડ વોર ટુ પછીથી જે રીતે સાયન્ટિસ્ટો અને એના પહેલાથી સાયન્ટિસ્ટોને જે રીતે જાળવી રાખે છે, જાળવી રાખ્યા છે ને એ લોકોએ, અનઇથિકલી બી જાળવ્યા છે. વર્નર વોન બ્રાઉન હતો કે જે V2 રોકેટ બનાવી અને લંડન પર ફાયરિંગ કરતો હતો, 5,000 રોકેટો એને ફાયર કર્યા, મિસાઇલ, અને 5,000 જણા મરી ગયા ત્યાં. ઈ વોઝ અ વોર ક્રિમિનલ. પણ અમેરિકાએ નક્કી કર્યું કે એને બધાને ફાંસી ચડાવી દો, આને નહીં, આને અહીંયા લાવી દો, મિસાઇલ નાખવામાં. અને એણે નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્ર પર મોકલી. ખૂબ ખૂબ આભાર
નાગેન્દ્રભાઈ, આપ અમારી સાથે જોડાયા અને પોતાનો સમય ફાળવ્યો, અને ખૂબ ખૂબ આભાર રમેશભાઈ આપનો પણ. આપ જોડાયા અને અગત્યની બાબતો વિશે અમે ચર્ચા કરી. ખૂબ જ અગત્યની આ ચર્ચા છે. આવનારા દિવસોમાં લેન્ડિંગ પછી કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, લેન્ડિંગ પછી શું થાય છે, કઈ રીતની વિગતો બહાર આવે છે, તે વિગતોથી શું જાણવા મળશે ત્યાંના વાતાવરણને લઈને, ત્યાંના ખનિજોને લઈને, ત્યાં બધી જ વસ્તુઓને લઈને, અને જેમ અમારા નિષ્ણાતો બતાવી રહ્યા હતા, જે એનો અગત્યની બાબતો ત્યાં છે, જે ત્યાંથી લાવવાની ઇન્ફોર્મેશન જે મળશે તેનાથી ઘણું બધું સામે આવશે. અને એ સૌથી મોટી વસ્તુ, આનાથી એક છબી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની જે દુનિયાભરમાં જશે, જે આબરૂમાં વધારો થશે, તે એક મોટી વાત છે. પણ અગત્યની બાબત એ પણ છે કે અમારા જે વૈજ્ઞાનિકો છે, અમારા સાયન્ટિસ્ટ છે, તેમને વધુ સારી રીતે જાળવી રાખવાની, તેમને વધુ મોટિવેટ કરવાની, પ્રેરણા આપવાની અને પ્રેરણા લેવાની પણ જરૂર છે. હાલ વિશેષ રજૂઆતમાં આટલું જ. આપશો રજા. નમસ્કાર.